साधु जेवु कल्याण करेसा अंते अक्षर धाम आपेसा। महाराज कुबेरदास ने वरदान आपे छे, रहिया वचने वहेवार माया तने विषय लोपे नहीं काया। महाराजे आशीर्वाद आप्या छे, तमे संसार मां जाओ, संसार नी वासना तमने अड़से पण नहीं। जेम तेल नु टीपू पानी मां पड़े छता पण ए पानी थी अलग रहे छे, कमल नु पत्र पानी नी अंदर होय छता पण पानी ने स्पर्शी नथी सकतु, एम तमे संसार मां अमारी आज्ञा थी जाओ, तमने संसार अड़से पण नहीं। चौथा भाई ने पण महाराजे आ रीते दीक्षा आपी दीधी। आया छे संसार मां रह्या छे महाराज नी आज्ञा थी, भगवान नी कृपा थी, आशीर्वाद थी एमना परिवार मां एवो जबरदस्त सत्संग थयो छे। कुबेरदास ना पुत्र कलाभाई थया, महाराज ना एकांतिक भक्त एना दीकरा जीवराज भैया थया, ए पण महाराज ना महान भक्त। पछी कड़ु गाम छोड़ीने आखो परिवार खाखरिया गाम मां आव्यो, खाखरिया वाड मांथी धरमपुर आव्या, अने धरमपुर मां लालजीभाई वगैरे एमना पुत्रो थया परिवार मां। अने आज दिवस सुधी आ आखा परिवार मां एके एक व्यक्ति मां सत्संग छे, आ भगवान स्वामी नारायण ना आशीर्वाद नुं फळ। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण। बधा भक्तो बे मिनिट माटे ताळी पाड़िए। बाला भक्तो अत्यारे युवा मय एवो लोया धामनो दरबारगढ़, आ बाजू बैठेला भक्तो ने विनंती थोड़ा आ बाजू आवता रहेजो। सुनील भाई बधा आ बाजू आवता रहो भक्तो। मुकेश भाई थोड़ा आ बाजू आवी जाओ भक्तो। बधा हाथ ऊंचा राखी ने आओ आओ, दो मिनट के लिए गाई लीजिए भाव और प्रेम के साथ। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण। वच्चे आपणे 10 मिनिट नो कार्यक्रम लेशु, अत्यारे ब्रिजेश स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी स्वामी नारायण 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 सदगुरु अद्भुतानंद स्वामी नु चरित्र
खरेखर अद्भुत छे। भगवान स्वामीनारायण नी सभा मा बैठेला ए 500 साधु एम कही सकाय के एमा कोने महान केवा अने कोने न्यून केवा। ए 500 साधु अक्षरधाम ना मुक्त हता। ये 500 साधु ने लई आ पृथ्वी ऊपर पधार्या एवा एक एक थी चढ़ियाता मणि समान चिंतामणि जेवा साधु आपणने आपा एना परिणामे आजे आवा मंदिरो उभा छे। एना परिणामे एक अति सुखी संपन्न घरना आपड़ा मंडलनी वात करू। એવા કેટલા સાધુ છે જેની કથા કદાચ આપણે આવી કથામાં કરીએ ને ત્યારે તમને ખ્યાલ આવે। અમારા નીલકંઠ સ્વામી છે, લોયામાં ઠાકોરજીની સેવા કરે। તમે બેઠા હો, તમને ખ્યાલ પણ ન આવે અતિ સંપન્ન સુખી ઘરના। લડાઈ ચાલે, લડાઈમાં છૂટ મળે નહીં, બાપાની ગાડી ઉઠાઈને આવતા રહ્યા। એને ક્યાં બસમાં બેસવાનું હતું, બરાબર? એમના બાપુજી ખૂબ સારા ભક્ત છે, પણ સમય આવે ને ત્યારે દરેકની કસોટી થાય છે, અને સોનાની કસોટી થાય, હીરાની કસોટી થાય, પથ્થરની કસોટી ન થાય। અદ્ભુતાનંદ સ્વામી એક હીરા જેવા સંત છે, પણ હવે એની કસોટી કેવી કેવી થઈ થોડું આપણે સાંભળીએ। સાધુ થયા, મહારાજની આજ્ઞાથી દેશ દેશાંતરમાં વિચરણ કરવા જાય। મહારાજનો એક સ્વભાવ હતો, સાધુ શિક્ષિત હોવો જોઈએ, ભણેલો હોવો જોઈએ। અભણ હોય, એને ખબર ન પડતી હોય, અમે આ ફરીએ ને એટલે લોકોને આશ્ચર્ય થાય, અરે મહાત્માજી આપ તો પ્લેનમાં ઘૂમ રહ્યા ને, અલ્યા તે થોડી ટિકિટ આપી છે, પ્લેનમાં ફરીએ છીએ તે। અમે પરીક્ષા આપવા જતા ત્યારે તો એવી માથાકૂટ દરરોજ થાય, કેમ કે અમે 10,000 હોઈએ, અને 10,000માં 2,500 તો બાવા હોય બધા, અને એવા બાવા જેને ચપ્પલનું ઠેકાણું ના, અમે ગાડી લઈને જઈએ એટલે ધમાલ થાય કે ના થાય। ભગવાન સ્વામિનારાયણ એટલા માટે સર્વોપરી છે, જગતનો સાધુ તમને ભીખ માગતો જોવા મળશે, અને સ્વામિનારાયણનો સાધુ તમને પ્લેનોમાં ગાડીમાં ફરતો જોવા મળશે। આ તપ અદ્ભુતાનંદ સ્વામી જેવા સાધુનું છે, આ તપ મહારાજનું છે, એનું પરિણામ છે। આજે તમે બધા ગાડીમાં ફરો છો, વિનોદભાઈ ને ભૂપાભાઈ ને મેં પૂછ્યું હતું, મેં કીધું તમે ઇન્ડિયામાં ખેતી કરી છે, ત્યારે એમણે મને વાત કરી, સ્વામી ખેતીની ક્યાં વાત કરો, ઘરની ગરીબીને લીધે અમારા બાપુજી ટીચર હતા, અંગ્રેજીના ટીચર હતા, છતાં અમે ભણી ન શક્યા, અંગ્રેજીમાં ઢગલાના ઢ રહ્યા, અને નાની ઉંમરથી અમારે હળ હાંકવા જવું પડતું, ખેતરમાં જવું પડતું, પણ આ તો બાપુજીનું તપ કે અમે અમેરિકા આવ્યા ને આ ગાડીઓમાં ફરીએ છીએ, તમે એના તપે સુખી છો અને અમે આમના તપે સુખી છીએ, બસ। મહારાજની એક ઈચ્છા હતી, મારે સાધુને ભણાવવા છે। અદ્ભુતાનંદ સ્વામીને કહ્યું છે કે તમે બધા સંતો ભણવા જાઓ। મુક્તાનંદ સ્વામીને આગેવાન કર્યા, 20 સાધુઓનું મંડળ બનાવ્યું, જેતલપુર જવા આજ્ઞા કરી, ત્યાં જજો, એકાંતમાં ભણજો, કારણ કે ભણવા વાળાને આવું બધું ડખો ન ફાવે પાછો। દરરોજ ઉત્સવ હોય ને પછી એને તમે કહો ભાઈ તારે શાસ્ત્રી થવાનું છે, તે શાસ્ત્રી ના થાય, એ બીજું કંઈક થઈ જાય। અમારા ભણવા વાળા છોકરાઓ રાજી થઈ ગયા પાછળ કે સ્વામી અમારા ઉપર દયા તો કરશે, પણ હવે ભણી લીધું, હા હવે દયા નહીં કરીએ, ભણો ત્યાં સુધી બરાબર, એક્ઝામ હોય તો આગ્રહ નહીં કરવાનો કે ભાઈ તારે આવવું પડશે મંદિરે। જેનો જે સમય છે, જેની જે સમયની ડ્યુટી છે, એ સમયે એ વ્યક્તિ પોતાની ડ્યુટીને જવાબદારીને જો સ્થાન આપે તો એ વ્યક્તિ મહાન છે। દરેકની એક ડ્યુટી છે, તમે શાંત રહો કેટલા ડાયા લાગો, લાગો કે નહીં, અને હું બોલું તો સારો લાગો, પણ ઉલટું કરીએ તો, હું મૌન થઈ જાઉં તમે બધા બોલવાનું ચાલુ કરો તો, એક માણસનું કર્તવ્ય છે સ્થાન સાથે સમય સાથે જોડાયેલું, એ કર્તવ્યને નિભાવવું, એનું જ નામ સત્સંગ। સત્સંગ આપણને આ શીખવાડે છે, 20 સાધુઓને જેતલપુર ભણવા મોકલ્યા છે, ચેતન્યાનંદ સ્વામીને સેવા કરવા મોકલ્યા છે, સંતોને ભણવાનું, સ્વામી એમના માટે રસોઈ કરી આપે,
ચેતન્યાનંદ સ્વામી ગામમાંથી ભિક્ષા માંગી લાવે, આવી સેવા કરે છે, પણ એમાં 6 મહિના થયા, ચેતન્યાનંદ સ્વામી બીમાર પડ્યા. સેવા કરનારા 1 હતા, ભણનારા 20 હતા. હવે કોઈક સાધુએ તો જવાબદારી ઉપાડવી પડે. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે અને અદભુતાનંદ સ્વામીએ મહિમા સાથે કહ્યું છે કે સ્વામી તમે ચિંતા ન કરો, ચેતન્યાનંદ સ્વામી બીમાર છે, એમની બધી જવાબદારી હું ઉપાડીશ. સ્વામીએ કહ્યું પણ તમને મહારાજની આજ્ઞા ભણવાની છે. સ્વામી હું ભણીશ પણ ખરો. અદભુતાનંદ સ્વામીને પગમાં રોગ હતો, વાળાનો રોગ, એટલે પગમાં તાર નીકળે, પીડા થાય, અસહ્ય વેદના. એવી વેદનામાં આખા ગામમાં ભિક્ષા માંગવા જાય, આવીને રસોઈ કરે, 20 સાધુઓને જમાડે અને સાથે સાથે ભણવાનું. મહારાજને જ્યારે સમાચાર મળ્યા કે અદ્ભુતાનંદ સ્વામીએ આવી અદ્ભુત સેવા કરી છે, મહારાજ અતિ રાજી થયા. મહારાજને સેવા ખૂબ વાલી છે. મહારાજના રાજીપાથી સ્વામીને શાસ્ત્રનું જ્ઞાન સહજ પ્રગટ થયું. મહેનત કરવાથી બધું નથી મળતું. જો મહેનત કરવાથી જ મળતું હોય તો નોકરો મજૂરો ખેતરમાં કેટલી મહેનત કરે જ છે ને, પણ મહેનત કરતા ભગવાનની કૃપાથી મળે છે. અદ્ભુતાનંદ સ્વામીને કૃપાથી જ્ઞાન પ્રગટ થયું. હવે મહારાજની આજ્ઞાથી ગામડાઓમાં વિચરણ કરે, સત્સંગ કરાવે. મુક્તાનંદ સ્વામીની સાથે 150 સંતોને મહારાજે સુરત સત્સંગ કરાવવા માટે મોકલ્યા છે. અને વાલા ભક્તો, તમે બધા પણ જાણો છો, પૂજ્યપાદ ગુરુદેવની આજ્ઞાથી અમે 2 સંતો અહીંયા સત્સંગ માટે રોકાયા છે. નવરા છીએ એટલે નહીં, હા. ઘણાને તો એમ થાય કે આ સ્વામીને તો હવે કઈ કામ ધંધો લાગતો નથી. મારા ફોનમાં મામાને ખબર, સવારે દરરોજ મામા આવે એટલે પૂછો, ડેઈલી 2 ફોન 3 ફોન ઇન્ડિયાથી આવે, સ્વામી ક્યારે આવો છો ક્યારે. અરે ઘણા તો મને મસ્કરીમાં એમ કે સ્વામી હવે તમારે સિટીઝન થઈ જવું લાગે છે. પણ વાલા ભક્તો, ગુરુદેવની આજ્ઞા હોય તો સંતો અમેરિકા જાય, અને ગુરુદેવની આજ્ઞા હોય તો લોયા જેવા નાના ગામડામાં સંતો જાય. આવા સાધુને આપણા ગુરુજીએ સંસ્કાર આપ્યા છે, એને લીધે આ સત્સંગ ઉજળો છે. 150 સંતોને લઈ મુક્તાનંદ સ્વામી સુરતમાં આવ્યા છે. એ સમયમાં મરકીનો એટલે પ્લેગનો રોગ ફાટ્યો છે સુરતમાં. એટલા બધા માણસો મરે છે, ચિતાનો અગ્નિ બુજતો જ નથી, સળગતી જ રહી છે. એટલા લાઈનો ને લાઈનો માણસોની લાગી છે. 150 સાધુઓ છે અને સાધુને પણ રોગ લાગુ પડ્યો છે. એક પછી એક એવું લખ્યું, 150 ના મોટા ભાગના સાધુ બીમાર થયા. માંદા સાધુની કરવી સેવાવળી ટકે સુરાખવી ટેવ, માંદા સાધુની કરવી સેવાવળી ટકે સુરાખવી ટેવ. તે તો કોઈથી બની નવ આવે તે હ તમે જ કરો છો ભાવે, તે તો કોઈથી બની નવ આવે તે હ તમે જ કરો છો ભાવે. તાળી પાડીને ગાઈએ, દુખી ન તમે જો છો આનંદ એવા પરમારથી મુનિ તમે જો છો આનંદ એવા પરમારથી મુનિ ઇન્દ્ર. વળી અષ્ટ ભાતે ત્રિયા ત્યાગે એવા સંત તમે બડ ભાગે, વળી અષ્ટ ભાતે ત્રિયા ત્યાગે એવા સંત તમે બડ ભાગે. રામાનંદ સ્વામી લોજમાં રહેલા સાધુઓને કાગળ લખે છે, અને કાગળમાં એમ લખે છે, હે સાધુઓ, હે મારા વાલા સાધુઓ, બ્રહ્મચર્યને પાળનારા સાધુઓ, મારા આશીર્વાદ તમારી સાથે રહો. હે સંતો, તમે માંદાની સેવા કરો છો, દુખીને આનંદ આપો છો, જે કામ કોઈથી ન થાય એવું કામ તમે કરો છો, અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખો છો, તમે ભાગ્યશાળી છો. 150 સાધુઓ બીમાર પડ્યા છે. આ રામાનંદ સ્વામીની પ્રવર્તાવેલી પ્રણાલી છે, આ ઉદ્ધવ સંપ્રદાય છે. ભગવાન સ્વામિનારાયણ તો ઉદ્ધવ સંપ્રદાયમાં આવ્યા છે, ઉદ્ધવ સંપ્રદાયનું પોષણ કર્યું છે મહારાજે.
150 સાધુઓ બીમાર થયા. અદ્ભુત આનંદ સ્વામીએ બીડું ઝડપ્યું છે, આવો લાભ મને ફરીવાર નહીં મળે, સેવા કરી લેવી છે. મહારાજે શિક્ષા પત્રીમાં પણ આજ્ઞા કરી, યાવત જીવમ ચ સુશ્રુષા કાર્યા માતુર પિતુર ગુરોઃ રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામ કૈહિ. અમારા ભક્તોએ માતા પિતાની સેવા કરવી, અમારા ભક્તોએ ગુરુની સેવા કરવી, અને અમારા ભક્તોએ કોઈ બીમાર વ્યક્તિ હોય, રોગી હોય, એની સેવા કરવી. એમાં માતા પિતા છે, બીમાર થાય, રોગી થાય, વૃદ્ધ અવસ્થા હોય, વડીલ હોય, અને એ માતા પિતા ઘરમાં સબડાતા હોય, દુઃખી થતા હોય, અને એની સામે જે નજર નાખતો નથી અને ભગવાનના મંદિરે આવે છે, એની ભક્તિને ભગવાન એમ કહે હું ક્યારેય નથી સ્વીકારતો, ક્યારેય નહીં. તમારા પહેલા ભગવાન માતા પિતા છે. અદ્ભુતાનંદ સ્વામીએ બીડું ઝડપી લીધું, 150 સાધુઓ માટે સેવા કરે છે, હાથ પગ વગેરે દબાવી આપે છે, ગરમ પાણીથી બધા સંતોને નવરાવે છે. એ 150 સાધુઓના કપડાં ધોવા માટે સ્વામી એકલા લાગે છે, 150 સાધુઓના કપડાં ધોવે છે, ગામમાંથી ભિક્ષા માગીને લાવે અને 150 સાધુ માટે રસોઈ કરીને જમાડે છે. વાલા ભક્તો, સ્વામિયાણ સંપ્રદાયના શું સાધુઓ હશે! હું આજે યાદ કરીશ આપણા ગુરુજીના ગુરુજી પૂજ્ય અક્ષર નિવાસી નંદકિશોર સ્વામી. સ્વામીએ જે આ સત્સંગમાં સેવા કરી છે, મુંબઈના મહંત હતા વર્ષો સુધી, સુરતના મહંત હતા વર્ષો સુધી, ધોલેરાના મહંત હતા વર્ષો સુધી, આ જે સંતો અને હરિભક્તો યાદ કરે છે, આંખમાં આંસુ આવી જાય છે જેણે આ પ્રસંગો જોયા છે. રાતના 2 વાગે હરિભક્તોની બસ આવે, ત્યારે આજના જેવા ફોન નહોતા, રાત્રે 2 વાગે જાગે અને બસના 50-50, 100-100 માણસો માટે રોટલા કરીને જમાડે, આવા સદગુરુના કુળમાં આપણો જન્મ છે. અમારા સંતોનું તપ અમે સાથે રહેતા હોય એટલે હું જાજુ કહું યોગ્ય ન લાગે. આપણા સંતો છે ત્યાગ સ્વામી, કેટલા નિયમ એકટાણા, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. અને ક્યારેય પણ તમે પૂછો અમારા ઉતારે આવેલો હરિભગત ઘરે જમીને આવ્યો હોય ને તો એકવાર તો ત્યાગ સ્વામીને જમાડે, જમાડે ને જમાડે. આ સાધુનું તપ ના કહેવાય, તપ ના કહેવાય? ભૂખ્યા રહીને જમાડવા એ તો તપ છે. અને તમારા સંસારમાં તમે એવું સાંભળવું છે કે રસોઈમાં પીરસનારા હોય ને પેલા તગારું અલગ મૂકી દે, એમાં જલેબી પેલા કાઢી લે, એવું સાંભળવું છે? અહીંયા કરતા નથી કોઈ. પીરસનારાને ડર લાગે કે આ બધા જો તૂટી પડશે તો અમારું શું થશે, આપણે રહી જશું. જે પોતાનો વિચાર ન કરે અને જગતનો વિચાર કરે, સામે વાળાનો વિચાર કરે, એનું નામ સંત. અને સામે વાળાનો વિચાર કર્યા વગર માત્ર પોતાનો જ વિચાર કરે એનું નામ સંસારી. બસ આટલો જ તફાવત છે. એટલી સેવા કરી છે, મહારાજ અત્યંત રાજી થયા છે, સ્વામી ઉપર અત્યંત રાજી થયા છે. મહારાજને મળ્યા, મહારાજ ભેટ્યા છે, રાજીપો દર્શાવ્યો, આજ્ઞા કરી છે, હે સાધુઓ, માન અપમાન ગણકાર્યા વગર, સુખ દુઃખ જોયા વગર, ભૂખની પીડા ગણકાર્યા વગર તમે ગામડાઓમાં જાઓ, જીવોને અમારો નિશ્ચય કરાવો, અમારું ભગવાન પણ ઓળખાવો, અમારા ભગવાનના માર્ગે તમે જીવોને વાળો. પાપી હોય, વ્યસની હોય, અધમ જીવ હોય, એને પણ તમે અમારા માર્ગે લેજો. મહારાજની આજ્ઞા થઈ સ્વરૂપાનંદ સ્વામી ચરોતરમાં વસો નામના ગામમાં આવ્યા છે. લગભગ નામ સાંભળ્યું હશે, મોટું ગામ છે, વસોમાં આવ્યા. વસો ગામમાં સ્વામી આવ્યા છે. ગામની ભાગોળમાં ઝાડની નીચે ઉતારો કર્યો છે. ત્યારે આજના જેવું નહોતું, મકાનો ખાલી થઈ જાય, બાથરૂમ ક્લીન થઈ જાય. અત્યારે તમે જ રેસીપી લખી દે આખું, કાટલું ક્લીન તૈયાર રાખજો, હે, નવા રૂમાલ મુકાઈ જાય રસોડામાં, સમય પ્રમાણે ચાલવું પડે, બરાબર ને? પછી હવે અમે ઢીલા પડીએ તો ચાલે નહીં અત્યારે. પણ ખરેખર આ સંતો ઝાડની નીચે ઉતર્યા છે. બાજુમાં એ આખા વિસ્તારનો મુખ્ય માણસ કસિયાભાઈ સત્સંગનો દ્વેષી હતો, એને સમાચાર મળ્યા કે વસો ગામમાં ભગવાન સ્વામિનારાયણના સાધુ અદ્ભુતાનંદજી આવ્યા છે અને માણસોને તાબડતોબ મોકલ્યા છે,
કે એ સાધુને મારીને ખેંચીને ગામની બહાર કાઢી મૂકો, ગામની અંદર પગ ન ટકવો જોઈએ એનો. સિપાહીઓ આવ્યા છે, સ્વામીને ધક્કો મારીને કાઢી મૂક્યા છે. બીજે દિવસે સ્વામી પાછા આવ્યા, ત્રીજે દિવસે સ્વામી પાછા આવ્યા. કશ્યાભાઈની આજ્ઞા હતી, 12 વખત સ્વામીને અપમાન કરીને ધક્કો મારીને કાઢ્યા છે. 13મે દિવસે સ્વામી પાછા આવ્યા, 13મી વખત. પેલા સૈનિકોને એમ થયું છે કે આ સાધુ તો હાવ નકટા છે, શરમ બરમ છે જ નહીં, અને શરમ હોય તો સાધુ થાય થાય? આ સાધુ હાવ નકટા છે. સિપાહીઓએ કીધું, અરે મહાત્માજી તુમે લાજ શરમ હે કે નહીં? અને સ્વામીએ જે જવાબ આપ્યો ને, જવાબ એવો ને એવો લખાઈ ગયો. સ્વામી કે લાજ હોત તો આ લંગોટી થોડા પહેરત? અરે તુમે કુછ માન અપમાન કા ફર્ક પડતા હે કે નહીં? ત્યારે સ્વામી બોલ્યા, અમારા માટે તો માન એ જ છે, અમારા મહારાજ રાજી થાય એ અમારા માટે સન્માન, અને અમારા ભગવાન કુરાજી થાય એ અમારા માટે અપમાન. બારે તારે તારે ધક્કા મારવા એટલે માર, અમે તો આ ગામમાં આવીશું, સત્સંગ કરાવીશું, પછી છૂટા પડીશું. આવું અપમાન સહન કર્યું. ગામના બેચારા આંધળા માણસો ત્યાંથી નીકળ્યા, એને આ સંવાદ સાંભળ્યો, એને દયા આવી ગઈ. આંખ નહોતી તોય દયા આવી. સિપાહીઓને રોક્યા, બાપડા સાધુઓ છે, આપણું શું બગાડવા આવ્યા છે? ગામમાં આવશે, બે જણાનું હિત કલ્યાણ થાય એવી વાત કરશે, આવવા દો. સિપાહીઓને પણ દયા આવી, સાધુઓને ગામમાં રહેવા દીધા છે. અદ્ભુતાનંદ સ્વામીને એમ થયું, આ ગામ તો સુધરશે, આનો મુખ્ય કશ્યાભાઈ સુધરે તો. બીજે દિવસે સંતોને કીધું, આપણે કશ્યાભાઈના દરબારમાં જોડી માગવા જવાનું છે, એને ત્યાં જ ઉપડવાનું. કશ્યાભાઈના ડેલે સાધુ આવ્યા છે, નારાયણ હરે સચ્ચિદાન પ્રભુ જ્યાં કહીને ઉભા રહ્યા છે. એક બાજુ કશ્યાભાઈનો મગજ ગયો, અને બીજી બાજુ એને દયા આવી, કા આંગણે આવ્યા હવે ના થોડી પડાય, સીધું લઈને આવ્યા છે. સાધુની જોડીમાં અનાજ નાખ્યું, સંતો રાજી થયા. અદભુતાનંદ સ્વામી મંદ મંદ હસવા લાગ્યા કે હા હા, અમારા મહારાજ વસ્યા ખરા તારા મગજમાં, બાકી તું તો લાકડી મારે એવો જ છે, અમને લોટ આપે એવો નથી. અને આમ તમે બધા બબે કલાક કથામાં બેહો એવા છો, બે કલાકમાં કેટલું ઊંધું ચતું કરી નાખ્યું હોય અને કેટલાને મિસ કરી નાખ્યા હોય બે કલાકમાં આપણે. પણ આ ભગવાનની કૃપા થઈ, ગુરુદેવ જેવા એક બ્રહ્મનિષ્ઠ સત્પુરુષનો યોગ મળ્યો, અને પરિણામે કેટલા દૂર દૂરથી આપણે રજા પાડી ડ્રાઇવિંગ કરીને આ સભામાં આવીને બેસીએ છીએ. આ પણ ભગવાનની કૃપા હોય તો થાય, બાકી ન થાય. ભગવાનની બહુ મોટી કૃપા છે. મહારાજને સમાચાર મળ્યા કે સ્વામીએ તો આવું પરાક્રમ કર્યું, કશ્યાભાઈની ડેલીએથી ભિક્ષા લીધી. મહારાજ પણ રાજી થયા, અદ્ભુતાનંદ સ્વામીની છાતીને ધન્યવાદ છે.